હેલો નમસ્કાર આદાબ સલામ. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક ઐતિહાસિક ધરોહરની જે ગુજરાતની જમીન પર આવેલી છે પણ ગુજરાતીઓને તેના વિશે બિલકુલ જાણકારી નથી. જી હા, ગુજરાતીઓ જાણતા જ નથી કે આવું કોઈ ઐતિહાસિક સ્થળ આવેલું છે. મોટા ભાગના ગુજરાતીઓને એની માહિતી નથી. જી હા, તમારે કોઈ સ્થળ ક્યાં આવેલું છે જાણવું હોય તો સૌથી હાથવગું સાધન કયું? જેના મદદથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો એમાં ઇન્ટરનેટની મદદથી ગૂગલ કરીને. હવે આ જે ગૂગલ બાબા છે એનો માર્કેટ શેર બીજા નંબરની જે સર્ચ એન્જિન છે બિંગ એના કરતાં 40% વધારે છે. વળી આ જે ગૂગલ બાબા છે એને રોજના 30 કરોડ સવાલોનો મારો થાય છે. અને એલેક્ઝા નામની એક વેબસાઇટ છે જે આ તમામ વેબસાઇટનો હિસાબ કિતાબ રાખે છે. એની ખાતા વહી પ્રમાણે ગૂગલ દુનિયાની નંબર વન વેબસાઇટ છે જ્યાં રોજના સૌથી વધુ લોકો વિઝિટ કરે છે. શા માટે વિઝિટ કરે છે? માહિતી મેળવવા માટે. હવે આ ગૂગલ બાબાની ગૂગલ ગાથા એટલે હું કરી રહ્યો છું કેમ કે ગૂગલને ખુદને ખબર નથી કે ગુજરાતમાં આવું કોઈ ઐતિહાસિક સ્થળ આવેલું છે જે વૈશ્વિક અજાયબીમાં સ્થાન પામવાને લાયક છે. જી હા, દુનિયામાં 3 જ સ્થળે આવું ઐતિહાસિક સ્થાપત્ય આવેલું છે, માત્ર 3 જ સ્થળે. એમાંથી 2 વિશે ગૂગલને જ્ઞાન છે પણ આ ત્રીજું જે છે એ અંધકારની ગર્તામાં છે. ચાલો હું સીધો જ તમને ત્યાં લઈ જાઉં, એ સ્થળે લઈ જાઉં જેથી કરીને તમે જોઈ શકો, જાણી શકો એ સ્થળ વિશે. અજાયબ, ઐતિહાસિક અને દુનિયાભરના સૌથી રહસ્યમય સ્થાનોમાં સામેલ થઈ શકે એવી જગ્યા ગુજરાતમાં જ દીવથી 10 કિલોમીટર પહેલા દેલવાડા નામના ગામમાં વૈવિધ્યતા અને ઇતિહાસના કરોડો પ્રકરણ સંગ્રહીને ઊભી છે. હવે જ્યારે ઝૂલતા મિનારા અંગે સર્ચ રિસર્ચ કર્યું તો જાણવા મળ્યું કે આવા મિનારા એક તો સૌને ખબર છે એમ અમદાવાદમાં સીદી બશીરની મસ્જિદમાં છે. આ સિવાય જ્યારે ખૂબ જ વધારે રિસર્ચ કર્યું તો ગૂગલ બાબાએ કહ્યું કે બીજા આ પ્રકારના મિનારા ઈરાનના કરલાતન નામના શહેરમાં છે. આ સિવાય દુનિયામાં કોઈ ત્રીજા સ્થળનો અહીં ઉલ્લેખ નથી. YouTube પર પણ આવો બીજો કોઈ વિડીયો નથી, આપ સર્ચ કરી શકો છો. પણ અમે તમને લઈ જઈશું દેલવાડાની એ પ્રાચીન સૈકાઓ જૂની મસ્જિદના મિનારા પર. જી હા, અહીં આવેલા છે એ ઝૂલતા મિનારા જેની આપણામાંથી ઘણાને જાણ સુધા નથી. અમે નસીબદારમાંથી છીએ જે આ ઝૂલતા મિનારા પર જઈને મિનારાના કંપનનો ખુદ અનુભવ કર્યો. અમદાવાદના વિશ્વવિખ્યાત ઝૂલતા મિનારા જેણે પણ જોયા છે એને ખબર છે કે અહીં એક મિનારાને ધક્કો લગાવો તો બીજા મિનારામાં થોડી વારમાં આપોઆપ કંપન આવે છે, જેની નોંધ આખા વિશ્વએ લીધી છે. દેલવાડામાં પણ સદીઓ પુરાણા પણ હજુ પણ લાજવાબ અને અડીખમ સ્થિતિમાં ઉભેલા મિનારા વિશે કોઈ જાણતું નથી. અત્યંત રહસ્યમય એવી ઇજનેરી કળાની મદદથી ઊભા થયેલા મિનારા અંગે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ પણ ખાસ કોઈ નોંધ કરી નથી. તેમણે આ મિનારાને રક્ષિત સ્થળ જાહેર કરીને જ છોડી દીધું છે. દેલવાડાની આન બાન શાન સમી ઝૂલતા મિનારાવાળી મસ્જિદના કેરટેકર રફીક શાહ બાપુએ અમને મિનારા વિશે ઘણી સરસ માહિતી આપી. મસ્જિદના પ્રાંગણમાં અત્યંત પ્રાચીન સુલેમાન શાહ પીરની મજાર પણ આવેલી છે. રફીક શાહ બાપુના કહેવા અનુસાર આ પીરના ચમત્કારથી જ આ મિનારા ઝૂલે છે. અમારી ઉત્સુકતા ઓર વધી ગઈ. મસ્જિદના પ્રાંગણમાં જ મિનારામાં ચડવાના દાદરા અમે છેક ટોંચે ચડવાની લાઈમાં સડસડાટ ઉપર ગયા. થોડી ક્ષણોમાં અમે ઐતિહાસિક વિરાસતની ટોચ પર હતા. મિનારાની અંદાજિત ઊંચાઈ હશે 80 થી 100 ફીટ. સત્તાવાર આંકડો નથી પણ મસ્જિદ ઈસવીસન 1291માં બંધાયેલી એટલે કે આ મિનારા 700 વર્ષથી અહીં અડીખમ ઊભા છે. રફીક શાહે આ મિનારાની બારીને પકડીને આગળ પાછળ ઝુલાવ્યા એ સાથે જ અમે રીતસર મિનારામાં સ્વિંગ અનુભવ્યું. અમારા આશ્ચર્ય વચ્ચે આ ઐતિહાસિક ધરોહર ઝૂલી રહી હતી. બિન સત્તાવાર રીતે કેટલાક સ્થળોએ ઝૂલતા મિનારા જરૂરથી છે પરંતુ અહીં તો અમે ખુદ જાતે તપાસેલું તથ્ય હતું. ઐતિહાસિક વિરાસતની વચ્ચે આપણે જીવીએ છીએ પણ ઘણીવાર આપણે જાણતા નથી. અહેસાન એ તમામનું જેમણે ફંડ ફાળો ઉઘરાવીને પણ આ વિરાસતની જાળવણી કરી છે. દીવ જતા પહેલા 10 કિલોમીટર પહેલા દેલવાડા ગામમાં આ વિરાસતની મુલાકાત લેવાનું ચૂકતા નહીં.
તો જો તમને લાગતું હોય કે આ જે સ્થળ છે એના વિશેની માહિતી તમામ દરેક ગુજરાતી સુધી પહોંચવી જોઈએ તો આ વિડીયોને શેર ચોક્કસથી કરજો. તમને લાગે છે કે આ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન છે, ડિટેલ છે, આ રિસર્ચ બેઝડ આમાં માહિતી ભરેલી છે, તો આ વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ જરૂરથી કરજો. તમારા ફીડબેક ખૂબ જ મહત્વના છે. અને જો આપે હજુ સુધી એમ કે બુકને સબસ્ક્રાઇબ નથી કર્યું તો યારો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. We'll be right back.